टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા છે. 14 જાન્યુઆરી બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. હજુ કેટલાક જિલ્લાની મતદાર યાદીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી પણ રાજ્ય ચૂંટણી પંચ જારી કરી શકે છે. નિયમ પ્રમાણે પ્રાથમિક મતદાર યાદીના 15 દિવસ બાદ પૂરક યાદી જાહેર કરવામાં આવે છે. આ પૂરક યાદી બાદ ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થાય છે. મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. રાજ્યમાં 5,000થી વધુ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. 60થી વધુ નગરપાલિકાની અને જૂનાગઢ મનપાની ચૂંટણીની જાહેરાત પણ થવાની છે. અને આજ મુદ્દે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર છે. મલ્હાર, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે જાહેરાત થઈ શકે છે, ફરી એક વખત સંવાદદાતાનો સંપર્ક કરીશું. 14 જાન્યુઆરી બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે. હજુ કેટલાક જિલ્લાની જે મતદાર યાદી છે તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી શકે છે રાજ્ય ચૂંટણી પંચ. નિયમ પ્રમાણે પ્રાથમિક મતદાર યાદીના 15 દિવસ બાદ પૂરક યાદી જારી કરવામાં આવે છે. પૂરક યાદી બાદ ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થાય છે. મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે અને રાજ્યમાં 5,000થી વધુ ગ્રામ પંચાયતમાં હવે ચૂંટણી યોજાશે. 60થી વધુ નગરપાલિકાની અને જૂનાગઢ મનપાની ચૂંટણીની જાહેરાત પણ હવે થઈ શકે છે.